बनासकांठा जिल्लाना वडगाम तालुकाना मेमतपुर गामे लोको गंदकीथी त्राहिमाम थई गया छे। एक बाजु देशना वडाप्रधान श्री नरेन्द्रभाई मोदी साहेब स्वच्छ अभियानना नारा लगावी रह्या छे, त्यारे वडगाम तालुकाना मेमतपुर गामना आरोग्य अधिकारीओ घोर निंद्रामां छे। हमणां ताजेतरमां डेंग्यूना 4 केस नोंधाया छे, છતાંય તંત્ર દ્વારા કોઈપણ જાતનું એક્શન લેવામાં નથી આવતું। અને જ્યાં ગંદકી થાય છે ત્યાં બાળ મંદિર છે, ત્યાં નાના નાના ભૂલકાઓને અભ્યાસ અર્થે મોકલાતા તેમના વાલીઓ ડરી રહ્યા છે। જવાબદાર અધિકારીઓ અને સરકાર ટૂંક સમયમાં આનો નિકાલ નહીં લાવે તો ઉગ્ર આંદોલન ગામ કરશે અને આવનારી દરેક ચૂંટણીઓનો બહિષ્કાર કરવામાં આવશે। જે અમારા ગામની અંદર બધી વાસમાં જ અમારા 4-5 કે ડેન્ગ્યુના બનેલા છે અને આ બાળ મંદિર કને ખૂબ ગંદકી છે, એના લીધે બાળકો કોઈ મૂકવા આવતું નથી। ડેન્ગ્યુના આમાં ચાલ જોઈ કોઈ બાળક આવતું નથી। પ્રજાપતિ વાડીના કેન્દ્ર નંબર 4 માંથી અર્થર બોલું છું। અમારે ગંદકીના કારણે વારંવાર કેટલીય વાર અમે અરજીઓ કરી પણ કોઈ ધમો લેતું નથી। બાળકો પણ કોઈ મોકલવા માગતું નહીં કે ગંદકીના કારણે બીમાર થશે તો કોણ જવાબદારી રહેશે? તમે લેશો? કોઈ સાહેબો લેવા તૈયાર છે ના? એના લીધે કોઈ બાળકો મૂકવા માગતું નથી અહીંયા। ઓકે, વડગામ તાલુકાના મેમતપુર ગામે આજ રોજ બાળ મંદિર 4 ની બાજુમાં આવેલ ગંદકીના માટે મેમતપુર ગ્રામ પંચાયતનો લેખિત તેમજ મૌખિક રજૂઆત કરવા છતાં, લેખિત 4-5 અરજીઓ આપવા છતાં સરપંચે ધ્યાન પર લીધું નથી। આજ અરજી અમે તાલુકા ટીડીઓમાં આપવા છતાં ટીડીઓએ લખીને ખાલી અપીલ કરી હતી કે સરપંચ કાર્યવાહી કરશે, પણ સરપંચ તેમજ પંચાયતની બોડી આજ દિવસ સુધી કોઈ સફાઈ કે કોઈ કાર્યક્રમ હાથ ધરેલ નથી। આરોગ્ય કેન્દ્રને આની રજૂઆત કરવાથી પણ કોઈ સફાઈ થઈ નહીં। ડેન્ગ્યુના 5 કેસ આજ મહોલ્લામાં બનેલા છે, એની બાજુમાં આવેલ બાળ મંદિર 4 ની અંદર કોઈ બાળક ભણવા આવતું નથી ડેન્ગ્યુના કારણે, અને બાળ મંદિર બંધ થાય એવી પોઝિશનની અંદર આવેલું છે।